શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું તારીખ 2 માર્ચ 2021 મંગળવારે આવતી મા મહિનાના વદ પક્ષની ચતુર્થી અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રતકથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યે સુસર્વદા. મિત્રો, આપણે સૌ ભગવાન શ્રી ગણપતિનું સ્મરણ કરીને સર્વે કાર્યો આરંભ કરીએ છીએ. આપણા દેશની સંસ્કૃતિ છે કે સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશનું આરાધન કરી, પૂજન કરી, સ્મરણ કરીને ત્યાર પછી જ કાર્યનો આરંભ થાય છે. એવા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ શિવ પાર્વતીના આનંદન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષધન પ્રદાન કરનારા દેવ છે. ભગવાન શ્રી ગણેશની આરાધના કરનાર ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશને ચતુર્થી તિથિ અત્યંત પ્રિય છે અને મહિનામાં 2 ચતુર્થી આવે છે, એક શુદ્ધ પક્ષની અને વદ પક્ષની. શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. અને આજે તો વળી ફરી મંગળવાર પણ છે. મંગળવાર એટલે ભૂમિ પુત્ર મંગલદેવનો વાર. આ દિવસે મંગલમૂર્તિ ભગવાન શ્રી ગણેશની ચતુર્થી આવે તો તેને અંગારકી ચતુર્થી કહેવાય છે. મંગળનું એક નામ અંગારક પણ છે, માટે અંગારકી ચતુર્થીનું વ્રત કરનાર ભાવિક ભક્તોને મંગલદેવની પણ કૃપા પ્રાપ્ત થશે. ભૂમિપુત્ર મંગલદેવ ઉજ્જૈનમાં બિરાજમાન છે અને ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે ભગવાન શિવના અંશમાંથી જ ઉત્પન્ન થયેલા મંગલદેવ છે, જે ભૂમિના પુત્ર તરીકે, મંગળ ગ્રહ તરીકે આપણા જીવનમાં અસર કરતા રહે છે. મિત્રો, તો આ તો આપણે સાંભળ્યું કે અંગારકી સંકષ્ટ ચતુર્થી શા માટે આ ચતુર્થીને કહેવાય છે. મંગળવારે આવતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવાય છે. હવે આપણે જાણી લઈએ કે આ ચતુર્થીનું શુભ મુહૂર્ત શું છે, ક્યાં દિવસે ચતુર્થી વ્રત રાખવી. ચતુર્થી તિથિ ચંદ્રોદયની તિથિ માનવામાં આવે છે. ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે 2 માર્ચ 2021 મંગળવારે સવારે 5:46 અને ચતુર્થી તિથિ સમાપ્ત થાય છે તારીખ 3 માર્ચ 2021 બુધવારે રાત્રે 2:59 અને ચંદ્રોદયનો સમય છે 2 માર્ચ 2021 રાત્રે 9:41 આસપાસ. માટે ચતુર્થી વ્રત 2 માર્ચ 2021 મંગળવારે થશે, માટે આ ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવાય છે. મિત્રો, ચતુર્થી વ્રત કરનારે શું નિયમ પાળવા એ પણ આપણે જાણી લઈએ. ચતુર્થીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવું તથા આપણા ઘરના મંદિરમાં જો ગણપતિની મૂર્તિ હોય, ફોટો હોય, તો તેને સ્વચ્છ કરીને રોલી, અક્ષત, દૂર્વા, લાડુનો ભોગ, પાન, સુપારી, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. ઋતુફળ કેળા, મોસંબી, સંતરા કે દ્રાક્ષ કોઈ પણ હોય તેનો ભોગ ધરાવી શકાય. ભગવાન શ્રી ગણેશને લાડુ અત્યંત પ્રિય છે, માટે લાડુનો ભોગ ધરાવી શકાય. અને આ દિવસે વ્રત કરનારે એક ટાઈમ ભોજન કરવાનું હોય છે. ભોજન સાંજે ચંદ્રોદય થાય ચંદ્રદર્શન કરીને ત્યારબાદ જ ચંદ્રદેવને અર્ધ્ય આપીને પછી જ ભોજન કરવાનું હોય છે. ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરીને ભગવાન શ્રી ગણેશના 108 વખત મંત્ર જપ અવશ્ય કરવા જોઈએ. જે પણ આપણને ઈષ્ટ હોય, આવડતા હોય તે સહેલા મંત્ર લેવા. મંત્રનો ઉચ્ચાર વ્યવસ્થિત થવો જોઈએ, અક્ષરશ થવો જોઈએ. ત્યારબાદ ભગવાનની સર્વ રીતે પૂજા આરાધના કરીને આખો દિવસ મનમાં શ્રી ગણપતિજીનું સ્મરણ કરવું અને કોઈની નિંદાકુથલી ના કરવી, લસણ ડુંગળી આદિનો ત્યાગ કરવો અને આ દિવસે ખાસ ભગવાનની કથા વાર્તા જરૂર સાંભળવી. તો મિત્રો, આપણે જાણ્યું કે ભગવાન શ્રી ગણેશની આ ચતુર્થીને અંગારકી ચતુર્થી શા માટે કહેવાય છે તથા મુહૂર્ત શું છે. મિત્રો, ચંદ્રોદયનો સમય પણ આપણે જાણ્યો. હવે આપણે જાણીએ અંગારકી સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા. બોલો ભગવાન રિદ્ધિ સિદ્ધિના દાતાની જય. એક વખત
નર્મદા નદીના તટ પર ભગવાન શિવ અને પાર્વતી દેવી સુંદર સ્થાનમાં બિરાજિત થઈને ચોપાટની રમત રમવા લાગ્યા. ત્યારે શિવજી સતત 3 વખત હાર્યા અને આનું કોઈ સાક્ષી ન હતું. ત્યારે પાર્વતી દેવીએ તાત્કાલિક ત્યાંના ઘાસફૂસમાંથી તિનકામાંથી એક પૂતળું તૈયાર કર્યું અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને કહ્યું કે બેટા, અમે ચોપાટ રમીએ છીએ, તું હાર જીતની સાક્ષી થાજે અને રમતના અંતમાં જણાવજે કે હું અને ભગવાન મહાદેવમાંથી કોણ જીતે છે અને કોણ હારે છે. ત્યારબાદ રમત ફરી શરૂ થઈ. દેવયોગે 3 વખત પાર્વતી દેવી ફરી જીતી ગયા. ત્યારે અંતમાં આ બાળકને હાર જીતનો નિર્ણય લેવા માટે પૂછવામાં આવ્યું. ત્યારે આ બાળકે કહ્યું કે મહાદેવ વિજય બન્યા છે. પરિણામે પાર્વતી દેવી ક્રોધે ભરાયા અને આ બાળકને શ્રાપ આપી દીધો કે તું એક પગે લંગડો થઈ જા અને કીચડમાં પડ, દુઃખ ભોગવ. ત્યારે બાળક અત્યંત દુઃખી થયો અને વિનમ્ર ભાવથી દેવી પાર્વતી સમક્ષ રુદન કરીને કહેવા લાગ્યો, હે માં, મેં અજ્ઞાનવશ આવું કર્યું છે. મારામાં કોઈ કુટિલતા કે દ્વેષ નથી. મને ક્ષમા કરો, સાપમાંથી મને મુક્તિનો ઉપાય બતાવો. ત્યારે મમતામય માને દયા આવી અને દેવી પાર્વતી બોલ્યા કે અહીં નાગકન્યાઓ ગણેશ પૂજન કરવા આવશે ત્યારે તેની પાસેથી તું ઉપદેશ લઈને ગણેશજીનું વ્રત કરજે કે જેથી તને આ શ્રાપમાંથી મુક્તિ મળશે. આમ કહીને પાર્વતી દેવી કૈલાસ તરફ ચાલવા લાગ્યા. ત્યારબાદ થોડાક સમયમાં જ નાગકન્યાઓ ગણેશજીનું પૂજન કરતી કરતી ત્યાં નદી કિનારે આવી. ત્યારે આ બાળકે પણ નાગકન્યા પાસેથી ગણેશ ચતુર્થીની વિધિ જાણી, ગણેશ પૂજનની વિધિ જાણી. તત્પશ્ચાત બાળકે આ ગણેશ ચતુર્થી અંગારકી ચતુર્થીનું વ્રત કર્યું. ત્યારે ગણેશજી પ્રસન્ન થઈને આ બાળકને દર્શન આપ્યા અને કહ્યું કે હું તારા પર પ્રસન્ન છું, હે બાળક, તું મનોવાંછિત વરદાન અવશ્ય માંગ. ત્યારે બાળકે કહ્યું, હે ભગવાન, મારા પગમાં એટલી શક્તિ આપો કે હું કૈલાસ પર્વત ઉપર મારા માતા પિતાને મળવા જાઉં અને મારા માતા પિતા મારી ઉપર અત્યંત પ્રસન્ન રહે. ત્યારે ગણેશ ભગવાને કહ્યું, તથાસ્તુ. આમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. બાળક તો ભગવાન શિવના ચરણોમાં કૈલાસ પર્વત ઉપર પહોંચી ગયો. શિવજી એને જોઈને આશ્ચર્યચકિત થયા અને કહ્યું કે તું અહીં સુધી કેવી રીતે પહોંચી ગયો. ત્યારે આ બાળકે શિવજીને ગણેશજીની કથા, વિધિ, વ્રત, ઉપવાસ વિશે કહ્યું. આ સાંભળીને શિવજી પણ પ્રસન્ન થયા અને દેવી પાર્વતી પણ શિવજીથી વિમુખ થઈ ગયા હતા. માટે ભગવાન શિવે પણ આ ચતુર્થીનું વ્રત કર્યું, ગણેશજીનું પૂજન કર્યું, 21 દુર્વાથી 21 દિવસ સુધી ભગવાને પૂજન અર્ચન કર્યું, જેનાથી પ્રસન્ન થઈને પ્રભુની મનોકામના પૂર્ણ થઈ અને દેવી પાર્વતી અચાનક જ કૈલાસ પર્વત ઉપર મહાદેવને મળવા આવી ગયા. આવીને દેવી પાર્વતીએ કહ્યું ભગવાન શિવને કે હે દેવ, તમે એવું ક્યું જતન કર્યું કે મારા મનમાં તમને મળવાની તાલાવેલી લાગી. આ સાંભળીને ભગવાન શિવે દેવી પાર્વતીને કહ્યું કે મેં ગણેશ વ્રત કર્યું, જેના ફલ સ્વરૂપ તમે અહીં ભાગતા ભાગતા આવી ગયા મને મળવા. આ સાંભળીને પાર્વતી દેવીને પણ પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા થઈ. માટે દેવી પાર્વતીએ પણ ભગવાન શ્રી ગણેશનું 21 દુર્વાથી પૂજન અર્ચન કરીને આ અંગારકી ગણેશ ચતુર્થી વ્રત કર્યું અને ભગવાન ગણેશનું ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, લાડુ આદિથી ભોગ સમર્પિત કરીને પૂજન અર્ચન કર્યું. આમ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને કાર્તિકેય સ્વામી પોતાની માતાને મળવા માટે કૈલાસ પર્વત ઉપર આવી પહોંચ્યા. ત્યારે કાર્તિકેયજીએ પણ પોતાની માતાને પૂછ્યું. ત્યારે કાર્તિકેય સ્વામીએ પણ આ ગણેશ વ્રતનો મહિમા સાંભળ્યો, જાણ્યો અને ખૂબ જ પ્રસન્ન થયા. આમ ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વ કોઈની મનોકામના પૂર્ણ થાય છે. ચાહે દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના સૌ કોઈ જીવ કરી શકે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે. ભગવાન ખૂબ જ દયાળુ છે, વિઘ્નહર્તા છે, વિઘ્નકર્તા પણ છે. ભગવાનનું નામ સ્મરણ કરનાર, ભગવાનની આ કથા સાંભળનાર, વાંચનાર સૌનું કલ્યાણ થાય છે.
બોલો અંગારક ચતુર્થીની જય, બોલો ભગવાન શ્રી ગણેશ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત વિશે, મહિમા, કથા, વિધિ વગેરે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનો સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ, અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત અવશ્ય થાય છે. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામ અર્થ સિદ્ધિએ. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણ તથા અષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દસમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાનિ નામાનિ ત્રિસંધ્યમ યઃ પઠેન્નરઃ ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યાં, ધનાર્થી લભતે ધનમ, પુત્ર અર્થી લભતે પુત્રાન, મોક્ષ અર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભિર્માસે હિ ફલમ લભેત, સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે ન અત્ર સંશયઃ. અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્યઃ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત્તર્ષ્વા ગણેશસ્ય પ્રસાદતઃ. બોલો ભગવાન શ્રી ગજાનનની જય. મિત્રો, ભગવાન ગણપતિની આરાધના, પૂજા, ભક્તિ કરવાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.